કુતિયાણા તાલુકાનું કાસપાડા ગામ બેટમાં ફેરવાયું છે. ભાદર અને ઉજત નદીમાં પાણી આવતા દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડાતા કુતિયાણા તાલુકાના અનેક ગામ બેટમાં ફેરવાયા છે. ગેડ અને કુતિયાણા પંથકમાં પાણી આવતા ખેડૂતોને નુકસાન થયું છે તે પ્રકારની માહિતી પણ સામે આવી રહી છે. કારણ કે ઉપરવાસમાં સતત ભારે વરસાદ થયો છે, અનેક ખેતરો છે તે બેટમાં ફેરવાયા હોવાની પણ પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે. નદીમાં પાણી આવતા દરવાજા ખોલવામાં આવ્યા. તાલુકાના અનેક ગામ પણ બેટમાં ફેરવાયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખેતરોમાં પણ પાણી ફરી વળ્યું છે. ખેડૂતો હાલ તો નુકસાનની ભીતિ છે તે સેવી રહ્યા છે. હાલ તો ભાદર અને ઉષદ નદીમાં પાણી આવ્યું છે, જેને કારણે આ પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે. પોરબંદરમાં ભારે વરસાદ થતા પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ગીર પંથકમાં જળબંબાકાર થયું છે. કુતિયાણાથી ગેરેજ ગામમાં ભાદરના પાણી ઘૂસ્યા છે. 22 ગામમાં ભાદરના પાણી ઘૂસી ગયા છે. પાણી ગામમાં ઘૂસતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદ થયો ને ત્યારબાદ પૂરની સ્થિતિનું નિર્માણ થયું. 22 ગામોમાં ભાદરના પાણી ઘૂસી ગયા છે. સંવાદદાતા ચેતન ફોનલાઇન પર જોડાયા છે. ચેતન, પોરબંદરમાં ભારે વરસાદ થતા પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાઈ ચુક્યા છે. શું હાલ સ્થિતિ જોવા મળી રહી છે ત્યાં? અત્યારે છેલ્લા 36 કલાકથી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને સમગ્ર ઘેડ પંથક જે છે તે પાણીમાં ગરકાવ થયું છે. કુતિયાણાથી લઈ અને એક પોરબંદર સુધી જે કહેવાય વિસ્તાર, ઘેડ પંથક સહિતનો જે વિસ્તાર છે તે જળમગ્ન બન્યો છે. અને સમગ્ર જિલ્લાની અંદર તમામ વિસ્તારો જે છે તે પાણી પાણી કરી મૂક્યા છે. નીચાણવાળા વિસ્તારો છે તેને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. તો માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના અપાઈ છે. અનેક જે માંગરોળ સહિતના વિસ્તારોમાં 3-4 જેટલી બોટો છે તે પણ દરિયામાં જે કહેવાય કે જળસમાધિ લીધી છે. તો અનેક જે વિસ્તારોમાં અત્યારે પાણી આવી રહ્યા છે. ઉપરવાસનું પાણી એકી સાથે જે પૂર જોશમાં આવતા જે ઘેડ પંથક છે ઓચિંતું જે પાણીમાં ગરકાવ થયું છે. તો ઢોરને ખાવાનું જે હોય છે તે પણ ક્યાંય ઘાસચારો પણ નથી મળતો. આ ઉપરાંત પોરબંદર સોમનાથ હાઈવે છે તે પણ ક્યાંક બપોર બાદ બંધ થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બિલકુલ ચેતન, જાણકારી બદલ આપનો આભાર.